विद्यालय में धोरण 11 कॉमर्स विषय अर्थशास्त्र आज आप पुनरावर्तन में चैप्टर नंबर 3 નો પ્રશ્ન જોશું માર્કનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો 5મો પ્રશ્ન છે જોઈએ આપણે સૌપ્રથમ 5મો પ્રશ્ન જો પ્રસ્તાવનાથી શરૂઆત કરશો જવાબ લખવાનો તો પ્રસ્તાવનામાં મેં લખ્યું છે માર્કનો અર્થ ચોક્કસ સમય અને કિંમતે વ્યક્તિની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એટલે વસ્તુની માંગ એક માર્કમાં પૂછાય માંગનો અર્થ આપો તો માંગ એટલે શું તો તમે આ લખી શકો ચોક્કસ સમયે અને કિંમતે વ્યક્તિની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એટલે માંગ પ્રશ્ન આપણો છે માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો પ્રસ્તાવના લખીને આપણે પછી લખીશું માંગનો નિયમ જો અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન કિંમત વધતા માંગનું સંકોચન સંકોચન એટલે ઘટાડો કિંમત વધે એટલે માંગ ઘટે અને કિંમત ઘટતા માંગમાં વિસ્તરણ વિસ્તરણ એટલે વધારો થાય છે આ માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે આપણે એકમ સમજાય વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે તો વ્યસ્ત સંબંધ જોવા મળે છે કેમ વ્યસ્ત સંબંધ જોવા મળે છે તો કિંમત વધે ત્યારે માંગ ઘટે છે અને કિંમત ઘટે ત્યારે માંગમાં વધારો થાય છે બંને પરિબળોમાં વિરુદ્ધ દિશાના ફેરફારો થાય છે એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે આ નિયમ આપ્યો છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ બરાબર હવે અનુસૂચિ તો આ છે એની અનુસૂચિ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ બે બાબતો એમાં આવશે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ ચલો કિંમત 10 20 30 40 અને 50 સામે વસ્તુની માંગ 50 40 30 20 અને 10 જો જે પ્રમાણે નિયમમાં કીધું છે એમ કિંમત જેમ વધે બરાબર કિંમતમાં જો 10 20 એમ થાય એમ માંગને કોલમમાં જોતા જાવ માંગ 10 રૂપિયાની કિંમત એ 50 ની હતી 20 રૂપિયા કિંમત વધીને 20 થઈ ગઈ એટલે માંગ થઈ ગઈ 40 એકમોની અને 30 રૂપિયા કિંમતે માંગ થઈ 30 ની આમ જેમ કિંમત વધે છે એમ માંગ ઘટી જાય છે અને કિંમત ઘટે બરાબર છે આમ નીચેથી જોતા જાવ જેમ જેમ કિંમત ઘટી જાય એમ માંગનું પ્રમાણ વધતું જાય છે આમ અનુસૂચિના આધારે આપણે કહી શકીએ છીએ કે જે પ્રમાણે માંગનો નિયમ કીધો છે એ નિયમ મુજબ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે હવે આ અનુસૂચિને આધારે આપણે આકૃતિ દોરશું તો આકૃતિ પહેલા દોરવા માટે આપણે પહેલા બે ધરી બરાબર આડી ધરી ઓ એક્સ અને ઊભી ધરી ઓ વાય આ બે દોરવાનું આડી ધરી ઉપર માંગ દર્શાવવાની વસ્તુની માંગ અને ઊભી ધરી ઉપર વસ્તુની કિંમત જે અહીં આપણે અનુસૂચિમાં દર્શાવી હોય એ જ કિંમત અહીંયા દર્શાવવાની બરાબર છે ચલો આ રીતે ચોક્કસ માપના અંતરે દર્શાવી દેવાનું અને પછી જોતા જોવા અનુસૂચિમાં 10 રૂપિયાની કિંમતે માંગ કેટલા એકમોની તો 50 ની બરાબર સોરી 50 રૂપિયાની કિંમતે માંગ કેટલી 10 એકમોની આ કિંમત 50 રૂપિયાની અને માંગ 10 એકમ બરાબર છે 40 રૂપિયાની કિંમતે માંગ 20 એકમોની બરાબર આ રીતે દર્શાવતા જવાનું 30 રૂપિયાની કિંમતે 30 એકમોની માંગ 40 ની કિંમતે સોરી 20 રૂપિયાની કિંમતે 40 એકમોની માંગ અને 10 રૂપિયાની કિંમતે 50 એકમોની માંગ થાય છે આ જુદા જુદા આપણને જે બિંદુઓ મળે છે એ બિંદુઓને જોડી દેવાના એટલે જોડતી રેખા જે બનશે એને કહેવાશે માંગ રેખા અને એને સંકેતમાં ડી વડે દર્શાવવામાં આવે છે ડી ડી બરાબર છે કે એને કહેવાય માંગ રેખા ડી ફોર ડિમાન્ડ ડિમાન્ડ એટલે માંગ બરાબર છે આ રીતે આકૃતિ દોરવાની અને પછી સમજૂતી લખવાની છે જે પહેલા તો જે આપણે આકૃતિ દોરી છે એ પ્રમાણે સમજૂતીમાં લખવાનું આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી આપણે જે દર્શાવ્યું છે એ લખવાનું ત્યાર પછી આકૃતિમાં જુદા જુદા બિંદુઓ A B C D અને E પ્રાપ્ત થાય છે તો એ બિંદુઓને જોડતી રેખા જે તૈયાર થાય
રેખાએ ને લીલી રેખા માંગ રેખા તરીકે ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે બરાબર એ બિંદુ દર્શાવે છે કે 50 રૂપિયાની કિંમતે માંગ 10 એકમની હોય છે, બે બિંદુ દર્શાવે છે 40 રૂપિયાની કિંમત એટલે 50 ની કિંમત ઘટીને 40 ની થાય તો માંગ એ 10 એકમથી વધીને 20 એકમની થાય છે। આમ એ બિંદુ દર્શાવે છે કે કિંમત ઘટીને 10 રૂપિયા જેટલી થાય ત્યારે માંગ વધીને 50 એકમો જેટલી થાય છે। આમ માંગના નિયમ મુજબ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે, એટલે કે માંગ રેખા ઋણ સ્વરૂપનો ધાર ધરાવે છે। આટલી જ સમજૂતી તમારે લખવાની અને આ 5-5 પ્રશ્ન છે। માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો। ઓકે, વંદે માતરમ, થેન્ક યુ।